દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં હું ધ્વની આપનું સ્વાગત કરું છું. કરંટ ટોપિકમાં આપણે રોજ નવા વિષય સાથે મળતા હોઈએ છીએ અને જે તે વિષય પર આપણે ચર્ચા કરતા હોઈએ છીએ. જો અત્યારની વાત કરીએ તો રાજ્યની મુખ્ય બે મહત્વની મહિલાલક્ષી હેલ્પલાઇન એટલે કે 1091 અને 181 કે સૌથી વધારે મહિલાઓને મદદ કરવા માટે આ હેલ્પલાઇનનો બહુ જ મોટો ફાળો છે. હવે બંનેને એક કરી દેવાની વાત અહીંયા આવી છે કે જેથી કરી મહિલાઓની વધુ ને વધુ પ્રમાણમાં મદદ કરી શકાય અને કહી શકાય કે એક સારી સેવા પૂરી પાડી શકાય. આ જ વિષય પર વાત કરવા માટે અત્યારે મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે રુઝાન ખંભાતા. રુઝાનજી, આપનું અમારા સ્ટુડિયોમાં સ્વાગત છે. થેન્ક યુ. રુઝાનજી, 1091 અને 181 મહિલાલક્ષી કહી શકાય કે હેલ્પલાઇન છે અને આ બંનેને હવે અત્યારે જ્યારે એક કરવાની વાત છે આપણે એની પર તો વાત કરીશું, પરંતુ 1091 શું છે કદાચ એનું કહેવાની જરૂર નથી, પરંતુ તેમ છતાં લોકોમાં જાગૃતિ વધારે ને વધારે આવે તેના માટે આપણે ચોક્કસપણે ચર્ચા કરીશું કે આખરે 1091 હેલ્પલાઇન શું છે. જ્યારે આપણે તમને 2012માં ખબર છે ડિસેમ્બરમાં જે નિર્ભયાનો કેસ બનાવ બન્યો, ઘટના બની દુઃખનીય, એ ઘટનાથી આખું આપણું દેશ હલમલચી ગયું. અને ત્યારે આઈ એમ આઈટી એન્ટરપ્રિનર એટલે હું ટેકનોલોજી જોડે કામ કરું છું. ત્યારે મને થયું કે આપણે આમ તો ચાંદ તારા પર જવાની વાતો કરીએ, બહુ બધી મોટી મોટી વાતો કરીએ, પણ આપણે આપણી બહેનોને દીકરીઓને એક સિમ્પલ ટેકનોલોજી મૂકીને કેમ નથી બચાવી શકતા કે ભાઈ એ તકલીફમાં હોય તો કોઈ પેનિક બટન યા કોઈ નંબર દબાવે અને પોલીસ એને લોકેશન શોધીને બચાવાઈ જાય. કારણ કે જ્યારે બી બેન તકલીફમાં હોય તો એવું કે ફોન પર લોકેશન તો બોલી નથી શકવાની, એટલે 100 નંબર તો છે જ, પણ ઇટ ઇઝ વેરી નેચરલ કે ઘણીવાર આપણે જ્યારે પ્રોબ્લમ હોય આપણે પેરેન્ટ્સને બી ફોન કરીએ, રિલેટિવને ફોન કરીએ તો બી એક યા બે ઘંટીમાં કોઈ ફોન ઉપાડે, ફોન ઉપાડે તો કોઈને લોકેશન ખબર ના પડે. એને એટલે આ બધા માટે આપણે 10-91 પાછળ એક પોલીસ હાર્ટ, હાર્ટનો મતલબ હેલ્પ ઇમરજન્સી એલર્ટ રેસ્ક્યુ ટર્મિનલ, આ એક ટેકનોલોજી મૂકી. અને એ આપણે ટેકનોલોજી શું ફાયદો થાય કે બેન અગર આવી રીતે પ્રોબ્લમ હોય તો ખાલી 10-91 સ્પીડ ડાયલ કીમાં મૂકે યા ડાયલ કરી દે કોઈ બી રીતે છૂપે છાને, અને પછી એને શું કહેવાય ફોન પર વાત કરવાની કોશિશ ના કરે, કારણ કે સામેવાળો વાત નહીં કરવા દે, એ તો ફેંકી દેશે ફોન. એટલે ખાલી છૂપે છાને ડાયલ કરીને સાઈડમાં ફોન મૂકી દેવાનો અને પછી બૂમ પાડવાની, છોડ દે મુજે ક્યાં કર રહા હે. તો 10-91ના જે પોલીસ હાર્ટનું સર્વર પોલીસ કંટ્રોલ રૂમમાં મુકાયું છે એ તરત એક જ રિંગમાં તમારો ફોન પિકઅપ કરી લે, તમારું રેકોર્ડિંગ થઈ જાય, ચાલુ થઈ જાય અવાજનું, અને અમારા જે પોલીસ ઓપરેટર્સો બેઠા છે એ લોકોના સ્ક્રીન પર તમારો નંબર ફ્લેશ થાય. જેવો તમારો ફ્લેશ થાય એટલે પોલીસ ઓપરેટરને ખબર પડે કે તમે તકલીફમાં છો, કારણ કે તમે બૂમ પાડી રહ્યા છો, છોડ દે મુજે ક્યાં કર રહા હે, એને ફોન તમારો ચાલો છે પણ તમે ફોન કાને નથી મૂક્યો. એટલે નાઉ વોટ દે વિલ ડુ કે એ તમારું લોકેશન મંગાવશે. એટલે આપણા જે પોલીસ હાર્ટની લોકેશનની ટેકનોલોજી છે એ 10-91ની પાછળ ચાલી રહી છે, અને જેના બહેનોને ફાયદો થાય છે અને એનાથી બહેનો બચે છે આવા સિચ્યુએશનમાં. એટલે આ 1091ની સર્વિસ છે. બીજી બહુ ઇમ્પોર્ટન્ટ ચીજ આ સર્વિસમાં એવી જ છે કે અહીંયા એવું એ રોમિંગ યુઝરમાં બી યુઝ થઈ શકે છે, લેન્ડલાઈન યુઝરમાં બી યુઝ થઈ શકે છે. ઇન્ટરનેટ નથી જોઈતું, જીપીએસ નથી જોઈતું, સ્માર્ટફોન નથી જોઈતું, કશું જ નથી જોઈતું. એટલે ના તો સ્માર્ટફોનના એપ્સ તો ઘણા આવે છે, પણ આપણે અગર છેવાડાની બહેન સુધી પહોંચવું હોય તો એ લોકો બિચારી પાસે તો 500-700 રૂપિયાનો પેલો નાનો ફોન હોય, એ લોકો પાસે સ્માર્ટફોન તો હોય ને, એને મેજરલી ત્યાં જ તકલીફ થતી હોય. એટલે આપણે આ ખાસ એવી ટેકનોલોજી મૂકી છે. એટલે આ ટેકનોલોજી હવે લાભ શું થયો કે લોકોને આ રીતે લોકો ઘણા આપણે પછી કહીશું કે કેવી રીતે લોકો બચે છે અલગ અલગ રીતે, તો ઘણા લોકો બચે છે. અને એટલે આ આજે 1091 પોલીસ હાર્ટ ઇઝ બિકમિંગ વેરી પોપ્યુલર. અને એટલા માટે હવે ડિસાઇડ થયું કે એ એકચ્યુઅલી ડિસાઇડ તો એટલે ક્યારનું હતું, જ્યારે 181 ઇન્ટ્રોડ્યુસ થઈ, કારણ કે 181માં ટેકનોલોજી જ નથી. જાણે કે આપણે 1091માં તો તમે મિસ કોલ આપો ને તો અમે તમને સામેથી ફોન કરીએ કે ભાઈ શું થયું, કારણ કે મિસ કોલનો મતલબ જ એવો કે ભાઈ તમે તકલીફમાં છો ને સામેવાળાએ તમારો ફોન ફેંકી દીધો. એટલે અમે 3 વાર તમને સામેથી ફોન કરે કે તમારો ફોન ના ઉપડે તો અમે સમજી જઈએ કે તમે તકલીફમાં છો. એટલે બાય ડિફોલ્ટ અમારી ગાડી રવાના થઈ જાય તમને બચાવવા માટે લોકેશન શોધીને. એટલે આ બધી જે સારી સારી સહુલિયતો હતી એટલે હવે એવું વિચાર્યું કે 181 પાસે આ ટેકનોલોજી નથી, અને એટલા માટે એ લોકોની રીતે કામ કરે છે. એ લોકોનું મેજર કામ ઇમરજન્સીનું કામ નથી, મેજર કામ એવું છે કે ભાઈ નોન ઇમરજન્સી કેસીસ, જાણે કે મેં કહું ને આપણે ઇમરજન્સી એટલે રેપ, મોલેસ્ટેશન, યુટેઝિંગ, ડોમેસ્ટિક વાયલન્સ અને ઇમરજન્સી કેસીસ કહેવાય, જે 181 નથી. બીજું આપણે 1091માં એવું બી કામ કરી રહ્યા છીએ કે એક્ઝામ્પલ આપું તમને કે કોઈ માણસે છોકરાએ કોઈક બહેનને અશ્લીલ SMS, WhatsApp, પેલું મિસ કોલ કરીને હેરાન કરે. હવે જ્યારે પહેલાં આવી રીતે મિસ કોલ કરીને હેરાન કરતા હતા તો પહેલાં છોકરીને પોલીસમાં ફોન આવે ને અમારે તો અમારે કેવું પડે કે ભાઈ તમે પોલીસ સ્ટેશન જઈને કમ્પ્લેન કરો, કોઈ દીકરી જાય નહીં, કોઈ બહેન જાય નહીં.
એટલે હવે અમે ખાસ નવી એના માટે બી એક સુવિધા ચાલુ કરી હતી. એ સુવિધા એવી ચાલુ કરી હતી કે 1091માં તમારે ખાલી કમ્પ્લેન કરવાની કે કોણ ભાઈ તમને હેરાન કરે છે, કયા નંબરથી તમને હેરાન કરે છે. જેવું આ કમ્પ્લેન આવી જાય કે ભાઈ આ નંબરથી હેરાન થાય છે અમને ખબર પડે, એટલે અમે એ બેન જે કમ્પ્લેન કરે છે એને કમિટ કરીએ કે એને કોઈ બી દિવસ અમે પોલીસ સ્ટેશન નહીં બોલાવીએ. બીજું કમિટમેન્ટ કે એની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે, ને ત્રીજું કમિટમેન્ટ કે એને એક કમ્પ્લેન નંબર આપશું અમે, અને એ કમ્પ્લેન પર એ ટ્રેક કરી શકે છે, ને એની કમ્પ્લેન સોલ્વ થયા પછી બી અમે એક મહિના સુધી એની કોન્સ્ટન્ટ ટચમાં રહીશું, અને અગર કાંઈ તો જસ્ટ નો કે એની કમ્પ્લેનમાં પાછી કરી રીઅકર થઈ છે કે નહીં, અને પછી મહિના પછી અમે ક્લોઝ કરશું. એટલે આ બંને જે 1091 પોલીસ હાટ ને આપ છેડતી ઓન ફોનની સુવિધા છે એ 181 પાસે નથી, કારણ કે આ સુવિધામાં અમે જે જે છેડતી ઓન ફોનમાં અમે એવું કરીએ છીએ કે પછી આ જે કમ્પ્લેન આવે છે પછી અમારી એક આખી જેન્ટ્સની ટીમ છે, એ જેન્ટ્સની ટીમ પહેલાંને ફોન કરશે જે હેરાન કરે છે, ભલે સામેવાળો કોઈ બી આડા આવલા એક્સક્યુઝ આપવાનો જ છે. મેજર એક્સક્યુઝ એવા આવે છે કે ભાઈ અમને પેલી છોકરી જોડે અફેર હતું ના તે, એટલે અમારું એવું કેવું હોય છે કે ભાઈ કંઈ બી હોય અફેર હોય આ હોય તે હોય તારે છોકરીને ફોન કરીને હેરાન નહીં કરવી, તારે કંઈ પ્રોબ્લેમ છે તો એની સામે જઈને વાત કરી આ પોલીસમાં કમ્પ્લેન કરી દે, પણ તું એને હેરાન કરે દેટ મીન્સ કે યુ હેવ બેડ મોટિવ્સ અને વી વિલ નોટ ટોલરેટ દેટ. તારો એટીએમ કાર્ડ, તારો ક્રેડિટ કાર્ડ, તારો સિમ કાર્ડ સીઝ થઈ શકે છે, ટર્મિનેટ થઈ શકે છે, તારું કેરેક્ટર સર્ટિફિકેટ અમે એ કરી શકીએ છીએ. એટલે વાય વી આર ટેલિંગ ધીસ, એટલે આ બધું જે આ પોલીસની ક્ષમતા છે, એટલે આ રીતે અમે ઘણા કેસીસ એમાં હેન્ડલ કર્યા છે, અને જે દીકરીઓ બહેનોને આવી રીતે બચાય છે. ઇમ્પોર્ટન્ટ પાર્ટ એટલા માટે આ સર્વિસ ચાલુ કરી હતી કારણ કે નોર્મલી આ સર્વિસ આ પોલીસની લેંગ્વેજમાં આને નાના ગુના કહેવાય, પણ જ્યારે નાના ગુના ધીરે ધીરે મોટા થાય, કેવી રીતે મોટા થાય એ બી કહી દો કે માની લો પેલા છોકરાએ કોઈ છોકરીને હેરાન કરી, બિચારી છોકરી કોઈકને કહી ના શકી, કમ્પ્લેન કરવા ગઈ નહીં, ઓબ્વિયસલી ના જાય પોલીસ સ્ટેશન કોઈ ના જાય, એટલે એ છોકરો બીજી છોકરીને હેરાન કરે, ત્રીજી છોકરીને હેરાન કરે, એ રીતે એની હિંમત વધતી જાય અને એને થાય કે પોલીસ મેરા કુછ નહીં બિગાડ સકતી હૈ. એટલે આ જસ્ટ ટુ પ્રૂવ ટુ ધ પીપલ કે ભાઈ નાના ગુના તો નાના ગુના, ગુના ઇઝ ગુના, અને તમે છોકરીને હેરાન ના કરો, એટલે એનાથી શું ફાયદો થયો કે છોકરાઓ ગભરાઈ ગયા. એક્ઝામ્પલ ઘણી વાર તો પેરેન્ટ્સ જ છોકરાઓને લઈને આવે છે કે સાહેબ અમે કંટાળી ગયા, તમે આને સમજાવો ને આ સુધરતો નથી. એટલે વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ ટેલ યુ કે આ બધાના રીઝનના લીધે 1091 પોલીસ હાટને છેડતી ઓન ફોન સ્પેશિયલાઇઝ સર્વિસ છે. જે 181 છે એ લોકોમાં આ ટેકનોલોજી નથી, એટલે એ લોકો બીજી રીતે મદદ કરે છે અને અમે આ રીતે કરીએ છીએ. એટલે પછી ડિપાર્ટમેન્ટ આ તો જ્યારે 181 ચાલુ થઈ, 1091 પછી 181 જ્યારે ચાલુ થઈ ત્યારે ડિસિઝન લેવાઈ જ ગયું હતું કે આપણે ઇન્ટિગ્રેટ કરવી છે, પણ હવે એ વાત ચાલતી હતી કે કઈ રીતે કરવી છે, અને હજી બી એનું થોડું હવે જે નોડલ ઓફિસર બેસા રહ્યા છે, એટલે નાવ લેટ અસ સી હાઉ દે આર ટેકિંગ ઇટ એન્ડ હાઉ દે વોન્ટ ટુ ઇન્ટિગ્રેટ ઇટ. કારણ કે હવે હજી એક ત્રીજી ચીજ આવી રહી છે, એનું નામ છે 112. ગુજરાત સેન્ટર ગવર્મેન્ટથી એક 112 કરીને હેલ્પલાઇન આવી રહી છે, જે 911 ફોરેન જેવી રહેવાની છે. 911નો મતલબ છે કે તમે 911 અમેરિકામાં ડાયલ કરો એટલે તરત તમારે કોઈ બી હેલ્પ, ફાયર હોય, એમ્બ્યુલન્સ હોય, પોલીસ હોય, ડૉક્ટર હોય, કોઈ બી રીતની તમારી હેલ્પ જોઈતી હોય ને તો તમારે 911 ડાયલ કરવાનો. સિમિલરલી ઇન્ડિયામાં 112 આવી રહી છે કે તમને કોઈ બી હેલ્પ જોઈતી હોય તમારે નંબર તો એક જ યાદ રાખવાનો, એક જ ડાયલ કરવાનો, પછી એની પાસે અલગ અલગ ટેકનોલોજીઓ ચાલતી હોય અને અલગ અલગ રીતની એ લોકોને સર્વિસ મળી જાય. એટલે અત્યારે જાન્યુઆરીમાં કીધું છે 112 આવી રહી છે, આઈ ડોન્ટ નો હાઉ સૂન ઇટ કેન કમ, કારણ કે જે 112ની ટેકનોલોજી છે પોલીસ હાટ જેવી ટેકનોલોજી છે, એટલે પોલીસ હાટ જેવી ટેકનોલોજી 112 વાળા મૂકશે અને પછી આપણે એ બી વાપરી શકશું. એટલે હવે આટલા બધા જે એના પરિબળો છે એ પરિબળોમાં આપણે બધાને ઇન્ટિગ્રેટ કરી અને લોકોને ઇઝી માટે 99% 112 પછી એક જ નંબર યાદ રાખવો પડશે. 112 યાદ રાખવાનો, લોકો એ ફોન કરે એટલે જે બી પ્રોબ્લેમ્સ હોય પોલીસ એ લોકોને લોકેશન શોધી અને બચાવી શકે. જી બિલકુલ. રોઝાનજી, જો વાત કરીએ તો 1091 હેલ્પલાઇન દ્વારા મહિલાઓને લગતી ઘણી બધી સુવિધાઓ અને સેવાઓ પૂરી પાડવામાં આવે છે, પરંતુ આપે જણાવ્યું તે પ્રમાણે કે હમણાં એક નવી વસ્તુ સ્ટાર્ટ કરવામાં આવી છે કે મહિલાઓને SMS કરવામાં આવે, અશ્લીલ કે પછી વોટ્સઅપ પર મેસેજ કરવામાં આવે તો આપ દ્વારા જે તે વ્યક્તિનો સંપર્ક કરવામાં આવે છે, ખૂબ જ સારી બાબત આ કહી શકાય. અને જે 3 પોઈન્ટ્સ આપે જણાવ્યા કે તેઓને પોલીસ સ્ટેશન આવવાની જરૂર નથી પડતી, ઓળખ ગુપ્ત રાખવામાં આવશે અને કમ્પ્લેન પણ ક્લોઝ 1 મહિના સુધી એટલીસ્ટ નહીં કરવામાં આવે, આ જે 3 પોઈન્ટ લીધા, પરંતુ આ ખૂબ જ સારી બાબત છે, પરંતુ ક્યાંક ને ક્યાંક નથી લાગી રહ્યું કે જે પણ મહિલાઓ છે તેઓએ પણ ખુલીને બહાર આવવાની જરૂર છે, એમાં આપણો સમાજ ક્યાંક પાછો પડી રહ્યો છે. કારણ કે સમાજ દ્વારા એક આ વસ્તુ થયા પછી એક ખરાબ રીતે જોવામાં આવતું હોય છે, તો સમાજે કેટલું જાગૃત થવાની જરૂર છે. તમારો બહુ જ સરસ ક્વેશ્ચન છે બેન, અને એટલા માટે જ અમે એક લાસ્ટ 2014માં એક હલ્લાબોલ કર્યું હતું સીઝન 1. હવે અત્યારે આજથી જ હલ્લાબોલ સીઝન 2 ચાલુ કર્યું છે. એમાં એટલું જ કામ છે કે અત્યારે કારણ કે મહિલા પખવાડિયું બી ચાલી રહ્યું છે, હર ઓગસ્ટમાં આપણે મહિલા પખવાડિયું બનાવીએ છીએ, તો એમાં એવું કરવાનું છે કે અમે એવું કરી રહ્યા છે કે અવેરનેસ બહેનોને કઈ ટાઈપની, તો સેફ્ટી સિક્યોરિટીની,
મેન્ટલ ડ્રિલ. મેન્ટલ ડ્રિલ એટલે આપણે મેન્ટલી સામેવાળાને કેવી રીતે ઓવરપાવર કરી શકીએ. કારણ કે નોર્મલી આપણે સેલ્ફ ડિફેન્સની વાત કરીએ છીએ, સારી છે, કરવી જોઈએ, પણ સેલ્ફ ડિફેન્સ તો એક ફિઝિકલ કોમ્બેટ થઈ, પણ ફિઝિકલ કોમ્બેટ પહેલાં તમે મેન્ટલી જ સામેવાળાને ઓવરપાવર કરી દો, એને ડાઉન કરી દો, તો એ તમને ટચ કરવાની બી કોશિશ ના કરે. આપણે એની પછી વાત કરું, અત્યારે બ્રીફ આપું છું બધું. પછી અમે ઝીરો ટોલરન્સની વાત કરીએ છીએ કે સામેવાળા સાથે ઝીરો ટોલરન્સ. અત્યારે બહેનો બધા અત્યાચાર થાય છે તો ઝીરો ટોલરન્સ કેમ રાખો? નાનો હોય તો બી ઝીરો ટોલરન્સ રાખો, તાકી એ મોટામાં કન્વર્ટ ના થાય. પછી અમે સાયબર સેફ્ટીની વાત કરીએ છીએ, જે બહુ આજની તારીખમાં બહેનો માટે ખાસ જરૂરી છે. કારણ કે બહેનો પેલી એકદમ લાગણીશીલ થઈ જાય છે, બધી લાગણી બતાવી દે છે, ટ્રસ્ટિંગ કરી દે છે, અને પછી એમાં ઇન્ટરનેટ તો યુઝ કરો જ જોઈએ. મારું કેવું છે કે ઇન્ટરનેટ યુઝ કરો પણ પોતે મિસયુઝ ના થાવ, એટલે આ થઈ રહ્યું છે. અને હવે એક અમે હજી એક બહુ સારી ઇમ્પોર્ટન્ટ ચીજ જોડી છે, જે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોનું એક સારું ઇનિશિયેટિવ છે, હેલ્ધી કેમ્પસ. એ બી ઇનિશિયેટિવ જોડ્યું છે. એમાં અમે એવું કહેવા માગીએ છીએ કે લોકોએ હેલ્ધીલી, જેને કે અત્યારે આપણે ખબર છે પેલું ઉડતા પંજાબ ને ડ્રગ્સ ને આ બધું તો જગ જાહેર વાત છે, એટલે આપણે એવું કહેવા માગીએ છીએ કે આપણે ડ્રગ ફ્રી લાઈફ કેવી રીતે રહેવાય. કારણ કે એટ ધેટ એજ, જે કોલેજની એજ છે, એ વખતે છોકરાઓને સ્મોક, છોકરા અને છોકરીઓ બંને મીન કરું છું, એ લોકોને સ્મોકિંગની લત લાગે છે, એ લોકોને લાગે છે સ્મોકિંગ કરવુંથી એક મર્દાનગી વધે, યા એ લોકો આ બધું ટ્રાય કરવા માગે કે એમ સમજે કે હું ટ્રાય કરીશ તો મને કંઈ નહીં થાય, પણ પછી એ લોકો એને લત લાગી જાય. એટલે અમે આખું એક પેકેજ બનાવી અને અત્યારે 5 તારીખથી 13 તારીખ સુધી આખા ગુજરાતમાં અમારા વિડીયો પ્રેઝન્ટેશન ચાલશે. અને એમાં અમે હલ્લાબોલનો મતલબ એ છે કે એવું હલ્લા બોલીએ છીએ કે ભાઈ આપણે બહેનોની સેફ્ટી સિક્યોરિટી અને ડ્રગ ફ્રી લાઈફ માટે કામ કરવાનું છે. જી બિલકુલ. રુઝાનજી, આજે વાત થઈ 1091ની થઈ, હવે આપણે 181ની સેવાઓ વિશે વાત કરીએ, તો એના માટે આપ જણાવશો. 181માં બહુ એક સરસ સેવા એવી છે કે એટ એની ગિવન ટાઈમ એ લોકો શું કરે છે કે તમે ફોન કરશો, એ લોકોની બી 24/7 સર્વિસ છે. પહેલાં આઈ થિંક મિસ કોલ પર જવાબ નહોતા આપ્યા, પણ હવે ચાલુ કરી દીધું છે. કારણ કે હવે અમે વી હેવ પુટ અપ અ બેન્ચમાર્ક નો એટલું કે ભાઈ આટલું તો બેઝિક્સ હોવા જોઈએ કે અગર કોઈને જરૂર પડે છે તો મિસ કોલનો મતલબ જ એ છે કે તકલીફમાં હોય, મસ્તીમાં બી મિસ કોલ કોઈ કરે તો ઇટ્સ ઓકે, નથિંગ રોંગ. જાણે કે અમે કહીએ છીએ કે ભલે 100 પેલું છે ને કે 100 ગુનેગાર છૂટે પણ એક નિર્દોષ ના છૂટવો જોઈએ, એવું અમારે કહેવું છે કે ભલે 100 લોકો મિસ કોલ કરીને મસ્તી કરતા હોય પણ અમારે મિસ કોલ જવો ના જોઈએ. કદાચ 100માંથી એક બેનને તકલીફ હશે ને એને અમારી એટલે પોલીસની જરૂર હશે, આ 181ની જરૂર હશે. એટલે અમે આ રાખ્યું હતું ને એ 181 બી આઈ થિંક મિસ કોલ પર હવે જવાબ આપે છે. બીજું હવે 181ની સારી સુવિધા એ છે કે તમારું અગર લેટેસ્ટ ડોમેસ્ટિક પ્રોબ્લેમ હોય, એક્ઝામ્પલ આપો ડોમેસ્ટિક પ્રોબ્લેમ એટલે શું, કારણ કે અમારી ઇમરજન્સી સર્વિસ છે. હવે અમારી જે ઇમરજન્સી સર્વિસ છે એમાં અમારી પોલીસની ગાડી દોડે. એટલે એક્ઝામ્પલ, એક એક્ઝામ્પલ આપો એટલે ખબર પડે કે લેટેસ્ટ અત્યારે તમને કોઈક મારી રહ્યું છે, કોઈ છેડી રહ્યું છે, કોઈ પાછળ પડ્યું છે, કોઈ કે પેટ્રોલ રેડ્યું, કોઈ કે તમને શું કહેવાય આપણે ગોધી રાખી, આ બધામાં પોલીસ જ દોડી શકે, કોઈ કોઈ બીજું ના દોડી શકે. આ બધામાં લોકેશન જોઈએ, કારણ કે તમારે લોકેશન બોલી તો શકશો નહીં કારણ કે તમે આવી બધી તકલીફમાં છો. એટલે આ લોકેશન કાઢી અને 1091 દોડી શકે. 181 કેસમાં એવું લેટ છે કે લેટ છે કે અત્યારે તમારે ડોમેસ્ટિક વાયલન્સના રોજના ઘરમાં ઇસ્યુઝ ચાલે છે તો તમે 181ને કનેક્ટ કરી શકો છો. કે 181 શું કરે, કહો કે એની કાઉન્સેલર્સ તમારે ત્યાં જાય અને પછી તમારી કાઉન્સેલર્સ તમને હેલ્પ કરે. બીજું ઇમ્પોર્ટન્ટ એક કેસ આપ સાંભળવા જાય છે કે હવે સુસાઇડ, એક માણસ, એટલે આ તો ભાઈનો કેસ છે, ભલે 1091 પર આવ્યો હતો પણ અમે હેન્ડલ કર્યો હતો કે સુસાઇડ હતું કે ભાઈને સુસાઇડલ ટેન્ડન્સી લાગતી હતી. અમને પહેલાં લાગુ કે એને ટાઈમ પાસ કરવો છે. આવા 2-3 કેસ અમારા પાસે આવ્યા, પછી ખબર પડી કે ના, માણસ જેન્યુઇન છે, એને તો ગોલી બી કે ખાઈ લીધી હતી, વાતમાં એ બી ખબર પડી. તો અમે શું કર્યું, અમે ખાલી પેલી કાઉન્સેલિંગ તરીકે દુનિયા કેસી હસીન ને તુમ કેસે ને હમ કેસે એ બધી વાર્તા ના કરી, અમે એને ખાલી શું કહેવાય પેલો એનો ટ્રાય ટુ વિન હિઝ કોન્ફિડન્સ, અને સાથે સાથે વાત કરતા કરતા અમે એનું લોકેશન મંગાવી દીધું. કારણ કે અમને ખબર હતી કે સામેવાળો લોકેશન જેન્યુઇન માણસો તો લોકેશન ના આપે, તો એને લોકેશન આપણે, એટલે અમે લોકેશન મંગાવીને એને તરત ત્યાંથી કાઢ્યો, બચાવ્યો, પોલીસ સ્ટેશન લઈ ગયા, એના જે બી દૂરના ફેમિલી રિલેટિવ્સ એને બોલાયા. એટલે વોટ આઈ એમ ટુ ટેલ યુ કે એ 1091 જ કરી શકે, પણ લેટ અસ સે કે કોઈકને સુસાઇડની એ હોય ને સામેથી લોકેશન આપે તો 100% 181 એના કાઉન્સેલર્સ મોકલીને એને હેલ્પ કરી શકે. બીજું ઇમ્પોર્ટન્ટ કે જ્યાં તમને કાઉન્સેલિંગ જરૂરત હોય, કોઈ દીકરી સાથે કંઈ બન્યું હોય, યા લેટ અસ સે મેન્ટલ કેસીસ, ઘણી વાર એવું થાય છે કે મેન્ટલ કેસીસમાં બી લેટ સે કોઈ રસ્તા પર મેન્ટલી છોકરી પડી છે, તો તમે જેને કે કાલે જે કેસ બન્યો છે કે મેન્ટલ છોકરી પડી હતી, તો અમારે સૌથી પહેલાં એ છોકરીને પહેલાં પોલીસે રજૂ કરવી પડે અને પછી જ એને મેન્ટલ હોમમાં મોકલાય. કારણ કે ધેર ઇઝ અ પ્રોસીજર બિહાઇન્ડ ઇટ, તમે આમ જ કોઈ મેન્ટલ હોમમાં એને ના મૂકી શકો, પોલીસ હેઝ ટુ બી ધેર. એટલે જે 1091 છે એ ઇમરજન્સી સર્વિસીસ યા જ્યાં પોલીસની રિક્વાયર યા જ્યાં કોગ્નિઝન્સ જોઈએ, પોલીસના વર્ડ્સમાં જેને કંઈ કોગ્નિઝન્સ જોઈએ એ પોલીસ જ કરી શકે. 181ના કેસીસમાં જ્યાં કોગ્નિઝન્સ ના જોઈએ, ઇન્ટરનલ ઘરનો નાના મોટા ઝઘડા હોય, લો યા ઘણી વાર પહેલાં શું કહેવાય બહેનોને કોઈક માર્ગદર્શન જોઈતું હોય કે ભાઈ મારી સાથે આવું થયું છે તો હું શું કરી શકું, તો એટલે એના માટે 181 ગોઝ ધ સર્વિસીસ.
જી બિલકુલ, એટલે ક્યાંક ને ક્યાંક રુઝાન જેવું કહી શકાય કે 181 અને 1091 એ એકબીજાના પૂરક છે. પરંતુ હા, પરંતુ આપણે જે રીતે વાત કરી મિસકોલની, કે ઘણા બધા મિસકોલ, 100 મિસકોલ આવે પરંતુ એક જે વ્યક્તિ ખરી તકલીફમાં છે એ ના છૂટવું જોઈએ, ત્યારે હું ચોક્કસપણે એ જાણવા માંગીશ કે જ્યારે આટલી મહિલાઓલક્ષી હેલ્પલાઇન છે, ખૂબ જ સારી રીતના કામ કરી રહી છે, ત્યારે એવી રીતના મિસકોલ્સ પણ આવતા હોય છે લોકોના? હા બેન, એમાં એવું થાય છે, અમારા પાસે તો કારણ કે અમારી જોડે કોઈ એવી રીતે મસ્તી એટલે નથી કરતો, કારણ કે લોકોને વી આર વેરી સ્ટ્રિક્ટ ઇન ધેટ. કારણ કે અમારા મિસ કોલ આવે તરત લોકેશન મળી જાય. એક એક્ઝામ્પલ આપું છું, આ તો બહુ સ્ટાર્ટિંગમાં થયો હતો ને, મારી ફ્રેન્ડે ભૂલથી 109માં ડાયલ થઈ ગઈ, ભૂલથી, બરોબર છે, એ ગભરાઈ ગઈ કારણ કે 10 મિનિટમાં અમારો ફોન ચાલી ગયો. 3 વાર એને ફોન ના પડે એટલે પોલીસ લોકેશન શોધીને સાયરન વગાડતી પહોંચી ગઈ. તો એને પછી એને કહ્યું કે સોરી મારી જ ભૂલ હતી, આમ તેમ બધું ખબર પડી. પણ એટલે લોકોને આ આખા ગામમાં ખબર છે કે તમે મિસકોલ આપશો તો એવું ના વિચારતા કે તમે બચી જવાનો છો, એટલે યુ બેટર નોટ મેસ વિથ અસ ને લોકોને એ બી ખબર છે. અમારી જોડે 1091નો ટ્રેક રેકોર્ડ છે, ઓન રેકોર્ડ છે, કારણ કે અમારે તો બધા રેકોર્ડ રેકોર્ડિંગ ચાલે ને બધું. 1091 જોડે એવા કોઈ બી કોઈ મસ્તી નથી કરતું જે નોર્મલી બીજી લાઈનો સાથે કરે છે, જે આપણે વાંચ્યું છે. પણ 1091 ઇઝ ટેકન અપ વેરી સિરિયસલી, કારણ કે અમે એ રીતે પહેલાંથી ઇમ્પેક્ટ મૂક્યો છે, કે એટલે એ રીતે અમારું એપ્રોચ છે કે ભાઈ તમે મસ્તી ના કરતા. કારણ કે બે રીતે, એક તો મસ્તી કરશો તો તમે પોતે બી પ્રોબ્લમ આવી જશો, બિકોઝ વી આર વેરી સ્ટ્રિક્ટ ઓન દેટ. અને બીજું કે ઇટ ઇઝ અ જેન્યુઇન લાઈન, લોકોને બહેનોને જેન્યુઇનલી હેલ્પ કરવા માટે છે, ના તો પછી પેલું ઘણીવાર વાઘ આવે જેવું થાય છે. એટલે વોટ વી આર ટ્રાઇંગ ટુ સે, એટલે અમારી જોડે 1091 જોડે એટલી મસ્તી થતી નથી. બીજું ઇમ્પોર્ટન્ટ પણ છે, હા કોઈ એટલે તો હંમેશા આપણે કોઈ બી એમાં કાર્યક્રમમાં કહું છું કે ભલે તમારાથી મિસકોલ ભૂલથી અપાઈ ગયો હોય, પોસિબલ છે, થઈ શકે છે, તો તમે મહેરબાની કરીને જ્યારે સામેથી અમારો ફોન આવે તો પ્લીઝ ઉપાડી દો, ગભરાઈ ના જાઓ. કારણ કે તમે ગભરાઈ જશો તો અમને એવું લાગશે કે તમે તકલીફમાં છો. ને અમારામાં મેં કહું, અમારો તો રૂલ છે કે ભાઈ ફોન ના ઉપાડે તો ગાડી મોકલાવી દેવી, કારણ કે અમારા માટે એક એક કોલ ઇમ્પોર્ટન્ટ છે. અમારા માટે એવું નથી કે ભાઈ ચલને ચાલતા હોય, નો, વી ટેક ઇટ વેરી સિરિયસલી. ને અમારી જે આખી રિપોર્ટિંગ સિસ્ટમ છે, રિપોર્ટિંગ સિસ્ટમમાં હાઇએસ્ટ લેવલ સુધી ડેલી રિપોર્ટ જાય છે, એટલે એ રીતે શું છે, વી આર ઓલ વેરી સેન્સિટાઈઝ. અને આ રીઝન માટે છે, આજે અગર આપણે 1091ની વાત કરીએ છીએ, 1820ની વાત કરીએ છીએ, તો બિકોઝ ઓફ હાઈ લેવલ્સ ઓફ સેન્સિટિવિટી. બિકોઝ સેકન્ડ ઇમ્પોર્ટન્ટ ચીજ કે અમે જે 1091 લોન્ચ કર્યા પછી જેટલા કાર્યક્રમો કર્યા, ઇનિશિયલી પીપલ લેટ્સ બી વેરી ઓનેસ્ટ એન્ડ વેરી ફ્રેન્ક, કે ઇનિશિયલી પીપલ થોટ કે આ એક બીજી લાઈન આવી ગઈ, આમાં શું મોટી વાત છે, કશું થશે નહીં, આમાં એ ઘંટા પડશે, કોઈ ઉપાડશે નહીં, પોલીસ નહીં આવશે. બોસ, જ્યારે અમે આ કામ ચાલુ કર્યું અને પોલીસે એકચ્યુઅલી અમારા એસઓપી કહેવાય છે, એસઓપી ને સ્ટેન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર્સ, વી વર્ક અકોર્ડિંગ ટુ સ્ટેન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર્સ, જસ્ટ બોલવા માટે નહીં. અને અમારી બહેનોને અમે એટલા હદ સુધી ટ્રેન કરીએ, તમને બીજો બી એક્ઝામ્પલ આપી દઉં કે પહેલાં મેં બી બીજામાં એવું થતું હશે કે આપણી ઓપરેટરો વ્યવસ્થિત કદાચ વાત ના કરે, પણ અમારામાં એટલા હદ સુધી ટ્રેનિંગ હોય કે એ લોકો એકદમ વ્યવસ્થિત વાત કરે ને બધું એ લોકોને ખબર છે, રેકોર્ડિંગ છે, એટલે યુ દે કે નોટ એસ્કેપ એન્ડ ધેર આર સપોઝ ટુ ટેક કેર ઓફ ઇટ, ધો દેર પોલીસ ઓપરેટર્સ, એ લોકો પોલીસ ઓપરેટર્સ છે, પણ એ લોકોનું એ રીતનું ટ્રેનિંગ અપાવવા આવ્યું છે. એટલે જ્યારે લોકોને નોર્મલી થયું કે એક ઓર હોગા, કુછ નહીં હોગા, આમ તેમ, પણ જ્યારે એ રીતના એ લોકોને રિઝલ્ટ મળવા લાગ્યા, સી ધ પ્રૂફ ઓફ ધ પુડિંગ ઇઝ ઇન ઈટિંગ ઇટ. હવે હું તો બોલું ભાઈ હું તો બેસ્ટ, તો એ ડઝન્ટ વર્ક. બટ અગર તમે એનું રિઝલ્ટ આપો તો લોકો એને બિલીવ કરે, એટલે રિઝલ્ટ આવવા લાગ્યું. જસ્ટ એક એક્ઝામ્પલ આપું કે અમે પહેલાં અવેરનેસ ડ્રાઇવ્સ કરતા હતા, તો અવેરનેસ ડ્રાઇવ્સમાં અમે શું કરતા હતા કે લોકોને કોઈને કહે કે ભાઈ લાઈ તું 1091 લગાય, એટલે 1091 પછી અમે જ કહ્યું તું કાપ, એટલે કાપે, પછી એને ખબર હોય કે પોલીસ કોલ બેક નહીં કરો, પણ 5-10 મિનિટમાં એને રિટર્ન કોલ આવે એટલે લોકો તાલી મારતા હતા. દેટ ઇઝ હાઉ ધ બ્રિજ બિટવીન ધ પોલીસ અને જે આપણે લોકોનો જે બ્રિજ હતો અનટ્રસ્ટનો, એ ટ્રસ્ટમાં બદલાયો. દે વર વેરી હેપી કે અરે વાહ, પોલીસ રિયલી દે આર સેન્સિટાઈઝ ને પોલીસ રિયલી હેલ્પ કરવા માગે છે, જે કરવા જ માગતી હતી, બટ બિકોઝ ઓફ વોટ એવર રીઝન્સ પીપલ હેડ સમ રોંગ નોશન્સ. એટલે ધીરે ધીરે પ્રૂવ થયું અને એક ટ્રસ્ટ બિલ્ડ થયો. બીજું બહુ ઇમ્પોર્ટન્ટ ચીજ થઈ આ 1091 પોલીસ હાર્ટના લીધે, કે સિસ્ટમ્સ વેર ઇન પ્લેસ, એટલે સિસ્ટમ્સ હતી, ગાડીઓ હતી. આપણા અમદાવાદમાં 80 PCR વેન્સ છે, 80 હરેક, એટલે 40 એરિયામાં 80 વેન, એટલે હરેક એરિયામાં 2 વેન છે, અને હરેક 40 પોલીસ સ્ટેશનમાં 2 PI વેનો હોય છે, એટલે આપણી પાસે 160 વેન છે. પહેલાં બી હતી આ વેન, પણ એનું એફિશિયન્ટલી યુઝ નહોતો થતો, પણ હવે એનું એફિશિયન્ટલી યુઝ થાય છે, કારણ કે આપણે ટેકનોલોજી યુઝ કરી છે, આપણે GPS મૂક્યું, એટ એની ગિવન ટાઈમ કઈ વેન ક્યાં છે બધું ખબર પડે છે. એટલે ધીરે ધીરે બિકોઝ ઓફ ટેકનોલોજી, બિકોઝ ઓફ ધ ટ્રસ્ટ ઓફ ધ પીપલ યુઝિંગ થિંગ્સ એફિશિયન્ટલી, એટલે ધીરે ધીરે લોકોને ભરોસો લાગ્યો અને એટલે લોકો એનો, અને તમે કહો છો ને વ્યાપ વધ્યો. બીજું ઇમ્પોર્ટન્ટ ચીજ કે અમે જ્યારે અવેરનેસ કરીએ છીએ ત્યારે ખાલી એટલું નથી કહેતા કે ભાઈ વાપરો, અમે બહેનોમાં એ રીતે જાગૃતિ લાવીએ છીએ કે તમારે અવાજ ઉઠાવવાનો છે. એક અમારું બીજું કેવું હોય છે, ઝીરો
ટોલરન્સ. ઝીરો ટોલરન્સનો મતલબ એ કે તમે કંઈક નાનું બી તમારી સાથે જાય છે તો તમે ચૂપ ના બેસો. કારણ કે તમે ચૂપ બેસો તો, કારણ કે આપણે બચપનથી બે બહેનોને તો શીખવાડ્યું છે મેન્ટલી કે ભાઈ કોમ્પ્રોમાઇઝ કરો ને આ કરો ને તે કરો ને જાતું કરો, પણ આપણે ચૂપ બેસીએ તો સામેવાળાને ફાવીતું પડે છે અને એ થાય છે કે આપણે એને આઈધર વી આર લાઇકિંગ ઇટ ઓર આઈધર વી ડોન્ટ વોન્ટ ટુ ડૂ અને આપણે ગભરાઈ ગયા છીએ. એટલે આપણે ચૂપ બેસવાનું નથી. પછી અમે સમાજમાં જાગૃતિ કરીએ છીએ, અમે પેરેન્ટ્સમાં જાગૃતિ કરીએ છીએ. પેરેન્ટ્સમાં એ જાગૃતિ કરીએ છીએ કે ભાઈ તમારી દીકરી આ દીકરાને કોઈ બી પ્રોબ્લમ, દીકરીને પ્રોબ્લમ હોય તો તમે એને ઠપકાવો નહીં. તમે ઠપકાવશો તો એને લાગશે કે તમે એને ભરોસો નથી કરતા. બેટર લિસન ટુ હર એન્ડ ટ્રાય ટુ સોર્ટ આઉટ થિંગ્સ વિથ હર. સામેવાળા છોકરાને ઠપકાવવા જોઈએ. અમે ટીચરમાં ટીચર્સોને કહીએ છીએ કે તમે લાગે કે તમારી સ્ટુડન્ટને કંઈક એનું કંઈક લાગે કે એ એક્ઝામમાં સારું નથી કરી રહ્યા, એનું મન નથી ભણવામાં, તો ગો એન્ડ ટોક ટુ હર વન ટુ વન તાકી યુ કેન અન્ડરસ્ટેન્ડ. કારણ કે ઘણી વાર જે રસ્તા પર યા બહાર કોઈ છોકરીને છોકરો હેરાન કરતો હોય તો બિચારી પેલી છોકરી સહેમી જાય છે. પેરેન્ટ્સને નથી કહી શકતી કારણ કે એને બીક લાગે છે કે પેરેન્ટ્સ એને ઠપકો લાગશે આપશે. ટીચરને કહી નથી શકતી તો એનું રિઝલ્ટ બગડે છે, એનું કામ બગડે છે. એટલે ઇટ્સ બેટર કે તમારે જઈને પૂછવાનું છે, તમારે એની જોડે દોસ્ત કરીને દોસ્તી બનાવવાની છે ને શ્યોર તમને કહેશે. એટલે આ જ્યારે અવેરનેસ વધી ને આઈ ટેલ યુ અ વેરી ગુડ થિંગ. કારણ કે હલ્લા બોલ સીઝન ટુ એટલે જ કર્યું, હલ્લા બોલ સીઝન વન એટલું પોપ્યુલર થયું કે અમારે હલ્લા બોલ સીઝન ટુ આખા ગુજરાતમાં કર્યું. ગુજરાત એટલે બેન 2300 સ્કૂલ કોલેજીસ અને શું કહેવાય 300 કોર્પોરેટ્સ અને 2000 આંગણવાડી થ્રુ આઇઝક કે યુ બેન બાઇઝક થ્રુ એ વન ટુ વન સેશન્સ ચાલશે બધા. એ તો લાસ્ટ સેશન એવું થયું કે બધી બહેનો બહુ અવેરનેસ થઈને લોકો ક્વેશ્ચન્સ આવ્યા, બહેનોને હિંમત આવી કે ના અમારી જોડે ઊભા છે લોકો, પોલીસ ઊભી છે, સમાજ ઊભા છે, પેરેન્ટ્સ ઊભા છે, ટીચર્સ ઊભા છે, બધા ઊભા છે, પણ અમારે મોઢું ખોલવું ને વોઇસ ઓપિનિયન કરવું જરૂરી છે. અને ખાલી પોતા માટે નહીં, અમે બીજી બહેનોને બી કહીએ છીએ જે સશક્ત બહેનો છે કે આજ પછી તમારે તમારી બીજી બહેનોને હેલ્પ કરવાની છે, એ લોકો જોડે ઊભું રહેવાનું છે. બીજી વાત મેં હંમેશા કીધી છે ને હંમેશા હું કહેવા માંગીશ કે આ જે લડે છે એ સ્ત્રી પુરુષની લડાઈ નથી, આ તો અચ્છેને બુરાઈની લડે છે. કારણ કે આજે અગર અમે આ બધું કરી શકીએ છીએ તો ભાઈઓની હેલ્પના લીધે એ લોકો અમને ઊભા અમને હેલ્પ કરે છે, અમને સપોર્ટ કરે છે, અમને પેલું શું કહેવાય પ્રોત્સાહન કરે છે. એટલે આ બધા રીઝનના લીધે લેટસ બી વેરી ઓનેસ્ટ કે આઈ એમ વેરી હેપી. કાલે રિઝલ્ટ મેં NCERBના રિઝલ્ટ આવ્યા હતા બે દિવસ પહેલાં, એટલે રિઝલ્ટ એટલે સર્વેના રિઝલ્ટ આવ્યા અને એક રીતે સારું છે. ઓકે, ગુના થોડા વધ્યા છે પણ વધ્યા એટલે છે કારણ કે અમે બહેનોને સશક્ત કર્યા છે, એમ્પાવર કર્યા છે કે તમે બોલો ને તાકી બીજી બહેન તમારી હેરાન ના થાય ને અમે એની પર એક્શન લઈ શકીએ. પણ અલ્ટિમેટલી આઈ કેન સી લોટ ઓફ એમ્પાવરમેન્ટ એન્ડ સેફ્ટી સિક્યોરિટી કોન્ફિડન્સ કમિંગ ઇન પીપલ. જી બિલકુલ. રુઝાનજી, 1091 અને 1811, 1091 પોલીસ હાટ અને 1811 અભયમ, આ બંનેને હવે એક કરવાની વાત છે. ગૃહ વિભાગ તેના પર વિચાર કરી રહ્યું છે, સંકલન કરવાની વાત છે. ત્યારે અત્યારે બંને હેલ્પલાઇન સારી રીતના કામગીરી કરી રહી છે, પરંતુ આગળના સમયમાં બંને મર્જ થશે ત્યારે કેટલું ઇફેક્ટિવ રિઝલ્ટ આવશે, આપનું શું માનવું? બહુ બહુ જ સરસ રિઝલ્ટ આવશે એકચ્યુઅલી. એટલે મેં કહું કે આ તો વાતો ચાલતી હતી જ પણ થતું તું નહીં. આઈ એમ વેરી હેપી કારણ કે જે અમારી ટેકનોલોજી છે બેકએન્ડમાં ચાલશે અને ફ્રન્ટ એટલે અને જે 181નું જે બી જે સંચાલન કે જે બી કોઈ ચાલશે. હવે ઇમ્પોર્ટન્ટ વાત એ છે, હજી એ ક્લેરિટી નથી થઈ કારણ કે મેં કહું ને એક ત્રીજું આવી રહ્યું છે 112, એટલે હવે એમાં હજી ક્લેરિટી નથી થઈ કે ચલો ટેકનોલોજી તો ચાલે છે બેકએન્ડમાં, અત્યારે અમદાવાદ માટે ચાલે છે, કાલ ઉઠીને આખા ગુજરાતમાં ચાલશે. એટલે બહુ જ સારું થશે કારણ કે અત્યારે આપણે જે લોકેશનની ટેકનોલોજી ખાલી અમદાવાદ બેનો હેલ્પ થતી હતી, હવે આખા ગુજરાતમાં બેનો હેલ્પ થશે. એટલે એમાં બેસ્ટ ચીજ છે, નથિંગ રોંગ અબાઉટ, અને ઇટ ઇઝ ગોઈંગ ટુ ધ બેસ્ટ ડીલ ફોર ધેમ જે એકચ્યુઅલી પહેલાં થવું જોતું હતું. આઈ એમ વેરી હેપી, બેટર લેટ ધેન નેવર. બીજી ઇમ્પોર્ટન્ટ ચીજ છે કે જ્યારે 181નું બી જે લોકોની પોતાની વેન છે, ઇફ આઈ એમ નોટ મિસ્ટેકન, એ લોકોના પોતાના કાઉન્સેલર્સ છે, એટલે એ લોકોની બી હેલ્પ. પોલીસ ઓપરેટરો ફોન ઉપાડશે, એ લોકોના કાઉન્સેલર્સ જઈને ત્યાં જે બી કાઉન્સેલિંગવાળું કામ કરશે, ઇમરજન્સી કામ પોલીસ કરશે. એટલે આ જે સંકલન છે ઇટ ઇઝ અ વેરી ગુડ. અને અલ્ટિમેટલી વિનર્સ આર હું, વિનર્સ આર પીપલ. ને આપણે ઓબ્વિયસલી લોકો માટે કામ કરી રહ્યા છે, બહેનો માટે કામ કરી રહ્યા છે, એટલે એ લોકોને આનાથી બહુ એક જ એટલે એ સારી સુવિધા થશે કે કોઈ બી એક નંબર યાદ રાખવાનો રહેશે. મેબી 112 આવશે તો 112 યાદ રાખશે, દે હેવ ટુ કોલ ઓન એની વન નંબર. અને મારું તો એવું કેવું છે કે જાણે કે 112 આવશે તો 100 નંબરને બધા જ નંબર એની પાછળ આવી જશે. એટલે આઈ વુડ આઈ થિંક આઈ મીન કે જે બી છે જલ્દી કરો. Anyway, we are late. We should do it very fast. જી બિલકુલ. તો દર્શક મિત્રો, 1091 અને 181 અભય અમને ભેળવી એક કોમન મહિલા હેલ્પલાઇન શરૂ કરવાની અહીંયા વાત છે. આમ આપણે જોઈએ તો સરકાર, પોલીસ અને મહિલા સંગઠનો તમામે તમામ મળી અને મહિલાઓ વિરુદ્ધ જે ગુનાઓ થઈ રહ્યા છે, મહિલાઓને ઘણી બધી જે તકલીફો પડતી હોય છે તેની સામે લડાઈ કરવા માટે ક્યાંક ને ક્યાંક તૈયારી બતાવી રહ્યા છે. પરંતુ રુઝાનજી સાથે જે પ્રમાણે વાત થઈ એ પ્રમાણે સૌથી પહેલાં મહિલાઓએ જાગૃત થવાની જરૂર છે. 0% ટોલરન્સ હોવું જોઈએ, કશું પણ ખોટું સહન ન કરવું જોઈએ અને અવાજ ઉઠાવવો જોઈએ. ત્યારે કદાચ આ જે બધી હેલ્પલાઇન છે એ આપણી મદદ કરી શકશે અને આપણે પણ પૂરતો સહયોગ કરી શકીશું. આ તમામ બાબતોની ચર્ચા કરવા માટે અત્યારે મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત હતા સોશિયલ કાઉન્સિલર રુઝાન ખંભાતા. રુઝાનજી, અમારી સાથે વાતચીત કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. આવતીકાલે નવા વિષય સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી આપસો રજા. નમસ્કાર.